અમદાવાદથી અમદાવાદના નરોડામાં સસ્તું સોનું ખરીદવાનો મામલો બહાર આવ્યો છે. છેતરપિંડીની ઉઘરાણી કરવા માટે યુવકનું અપહરણ કરાયું હતું અને અપહરણ કરી માર મારી બે શખ્સોએ લૂંટ મચાવી હતી. મનીષ અને જીગર આ નામના શખ્સ વિરુદ્ધ હાલ તો ફરિયાદ નોંધાઈ છે. નરોડા પોલીસે આ ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. અગાઉ બે માસ પહેલા રૂપિયા 14.70 લાખની છેતરપિંડી થઈ હતી. સસ્તું સોનું ખરીદવા રૂપિયા અપાતા આ છેતરપિંડી થઈ હતી. બે માસ પહેલા જનક અને વસંત નામના બે શખ્સોની છેતરપિંડી કરી હતી. તો આ બે શખ્સોએ છેતરપિંડી કરી હતી સસ્તું સોનું ખરીદવાના મામલે છેતરપિંડી કરાઈ છે. બે માસ પહેલા 14.70 લાખ ખૂબ જ મોટી રકમ કહી શકાય અમદાવાદના નરોડાની આ ઘટના. આ વિષય પર વાતચીત કરવા માટે મૌલિક અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી મૌલિક, અત્યારે નરોડામાં જે સસ્તું સોનું ખરીદવાનો સમગ્ર મામલો છે, શું છે મામલો? અનુકૂળ આ કહી શકાય કે આંતરિક મામલો છે નરોડા વિસ્તારમાં. જે બે માસ અગાઉ જે લાલચે છેતરપિંડી થઈ હતી, જે છેતરપિંડી કરનાર શખ્સની જે અપહરણ કરી હતું અને અપહરણ કરી હવે તેને માર મારવામાં આવ્યો છે, જેને લઈ જેનું અપહરણ થયું હતું તે શખ્સો દ્વારા અપહરણની જે ફરિયાદ છે તે નરોડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. અંદાજે 14.70 લાખનું જે સોનું છે તે ખરીદવા માટે બે મહિના અગાઉ વાત કરી હતી, પરંતુ આ રૂપિયા જે છે તે ઉઘરાણી કરવા છતાં પણ આ યુવકે નહોતા આપ્યા, જેથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને માર પણ મારવામાં આવ્યો હતો. આ જે યુવક છે તે મૂળ નરોડાનો રહેવાસી છે અને તેને ગાંધીનગર ખાતે લઈ જઈ અને ગાડીમાં જ માર મારવામાં આવ્યો હતો. આ માર મારનાર જે યુવક છે મનીષ પટેલ અને જીગર ભાવસાર આ બંને શખ્સો વિરુદ્ધ અત્યારે હાલ નરોડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને નરોડા પોલીસ પણ આગળ હવે તપાસ કરી રહી છે કે ખરેખર આ બંને શખ્સોએ 14.70 લાખનું સોનું લીધું હતું કે અગાઉ પણ તેમની સાથે આ પ્રકારની કોઈ ડીલ કરવામાં આવી હતી કે કેમ. જે આભાર મૌલિક સમગ્ર માહિતી બદલ. તો મનીષ અને જીગર આ નામના શખ્સ વિરુદ્ધ હાલ તો ફરિયાદ નોંધાઈ છે. નરોડા પોલીસે ગુનો નોંધ્યો છે. અગાઉ તેમણે 14.70 લાખની છેતરપિંડી કરી હતી. સસ્તું સોનું ખરીદવાનો આ મામલો. નરોડા ક્યાં સમાચાર.